જુદા જુદા માહિતી લક્ષી સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જે સ્ટોલની મહાનુભાવોએ મુલાકાત લીધી હતી તેમજ વેલ શાર્કની વિશાળ પ્રતિકૃતિ મૂકવામાં આવી હતી અને રેતીથી પણ વેલ શાર્ક બનાવવામાં આવી હતી ડાલમિયા સ્કૂલના વિદ્યાર્થીઓએ વેલ શાર્કના બચાવ અંગે નાટક રજૂ કર્યું હતું આ તકે કાચવા સંરક્ષણ મેરામણભાઈ સાપ સંરક્ષક રાજુભાઈ તેમજ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા માછીમાર સમાજના અગ્રણીઓ પરશોત્તમભાઈ ખોરાબા ધનજીભાઈ વૈશ્ય હરિલાલભાઈ સોલંકી અને ગોવિંદ વણિક સહિત નાઓનું મહાનુભાવોએ વેલ શાર્કનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કર્યું હતું આજે વેલ શાર્ક દિવસ છે અને સામાન્ય રીતે જનતાને ખબર જ નથી હોતી કે વેલ શાર્ક શું છે એનો દિવસ પણ ઉજવવામાં આવે છે તો આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક પ્રોગ્રામનું સરસ આયોજન થયું છે જેની અંદર અમને જણાવવામાં આવ્યા કે વેલ શાર્ક શું હોય છે અને એ અમારા માટે ખૂબ ગર્વની વાત છે કે આખા દેશની અંદર સૌથી વધારે વેલ શાર્ક ગીર સોમનાથ જિલ્લાની અંદર સુત્રાપાડાની નજીક જે દરિયાકાંડા છે ત્યાં સૌથી વધારે ભેગા થાય છે તો એક ગુજરાત માટે ખૂબ ગર્વની વાત છે એટલે મારી એક ઈચ્છા થઈ છે કે લોકોને વધારે આના વિશે ખ્યાલ આવે તો ચોપાટી ઉપર હવે વેલ શાકની એક પ્રતિકૃતિ અમે મૂકશું જેથી કે જાહેર જનતાને અને પબ્લિકને ખ્યાલ આવે કે સિંઘ સેવાય वेल shark भी एक हमारी धरोहर है जिन्हें अपने समर्थन करवानी खूब जरूरत है चोपाटी नो व्हेल दिवस जो गुजरात राज्य में मनाया जाता है उसकी जो कार्यक्रम है हमने वेरावल में किया इसमें सभी जो हमारे मछुआरा समुदाय के खेरवा समाज के सभी लोग आगेवान प्रकृति नेचर क्लब और अच्छी बात यह है कि इस कार्यक्रम में बहुत सारे जो इंडस्ट्रियल हाउसेस हैं जैसे टाटा केमिकल्स हैं जो कि हमारे साथ बहुत समय से जुड़े हैं और इस साल शापुंजी पालुंजी और जी एच सी एल और अम्बुजा जैसे ग्रुप्स भी हमारे इस संरक्षण काम में जुड़े हैं कोस्ट गार्ड के लोग वहीवटी तंत्र में आप माननीय कलेक्टर श्री खुद इस कार्यक्रम को आगे बढ़ा रहे हैं और सभी में जागृति आए सभी में शार्क के प्रति गौरव की लागनी आए इसके लिए वन विभाग और तमाम वहीवटी तंत्र प्रयास रहते हैं जिसके लिए ये कार्यक्रम उजमाएंस ગીર સોમનાથ જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં સૌથી વધારે વેલ શાર્ક જોવા મળે છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે માછીમારોના સહકારથી વેલ શાર્કના રક્ષણ અને બચાવ કાર્યમાં સફળતા મળી છે માછીમારોએ તેમની આવકની ચિંતા કર્યા વગર વેલ શાર્ક બચાવ કાર્યમાં સહભાગી થયા છે દરિયામાં જાળમાં વેલ શાર્ક ફસાઈ જાય છે ત્યારે સરકાર દ્વારા વેલ શાર્કના રક્ષણ અને બચાવ માટે કાર્ય કરવામાં આવે છે દરિયામાં માછીમારોના જાળમાં જ્યારે વેલ શાર્ક ફસાય છે ત્યારે તેને મુક્ત કરી માછીમારોને જાળના નુકસાન બદલ રૂપિયા પચીસ હજારની આર્થિક સહાય પણ કરવામાં આવે છે અને આ સહાય રકમ વધારવા માટે સરકારમાં ગતિવિધિ ચાલી રહી છે તેમજ વેરાવળની બની રહેલ અદ્યતન ચોપાટી પર પણ વેલ શાર્કની પ્રતિમા મૂકવામાં આવશે મિતેશ પરમાર નિર્માણ ન્યૂઝ ગીર સોમનાથ